આ આનંદ આજ ઉછરંગ આજ નેણુમાં ને આજ પીપળ ગામને આંગણે સંતો ભક્તોના વર્ષ્યા ગામ ગામમાં મૂર્તિ પ્રતિષ્ઠા પ્રસંગે સરસ મજાની શ્રીમદ ભાગવત કથા આપણે સાંભળી રહ્યા છે એના વક્તા કુજીપાદ સદગુરુવર્ય પ્રભુચરણ સ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા અચલ સ્વરૂપ સ્વામી એમને આપણે સરસ કથાથી સાંભળ્યા એમને તાળીઓથી આપણે વધાવીએ બહુ સરસ આપણે કથા બધાને શ્રવણ કરાવી પૂજ્યપાદ અસારાએ મહોત્સવના અધ્યક્ષ અમારા બધાના ગુરુસ્થાને બિરાજતા પૂજ્યપાદ મોહનપ્રસાદ સ્વામીને આપણે તાળીઓથી વંદન કરીએ આ મહોત્સવના પ્રેરક પ્રણેતા મંદિરના નિર્માતા સાધુગુણ સંપન્ન પૂજ્યપાદ પ્રભુચરણ સ્વામી વેલંજાથી પધારેલા પરમ પૂજ્ય સદ્ગુરુ હરિપ્રિય સ્વામી અમરોલીથી પધારેલા પૂજ્યપાદ સદગુરુ હરિવલ્લભ સ્વામી ઠેઠ વસઈથી પધારેલા પૂજ્યપાદ સદ્ગુરુ હરિસેવાદાસ સ્વામી નિત્ય સુસ્વામીના કૃપાપાત્ર શિષ્ય એવા શું મહંત સ્વામી શું નામ છે મુક્ત સ્વરૂપ સ્વામી વગેરે અમારા બાલસ્વામી વગેરે હરિનારાયણ સ્વામી વગેરે બ્રહ્મનિષ્ઠ સંતો આ મહોત્સવના કથાના મુખ્ય યજમાન અમારા ખૂબ જૂના અને જાણીતા એવા તળસીભાઈ લાધાભાઈ કળથિયા રમેશભાઈ વિગ વિગારે ઉપસ્થિત રહેવાલા ભક્તજનો યજમાન પરિવાર દરેક ભક્તોને ભાવથી જય સ્વામિનારાયણ બધા મજામાં બધા મોજમાં છો ને સરસ આજના દિવસે ઠાકોરજી મહારાજની સરસ મજાની નગરયાત્રા અને થનગનાટમાં આપણે બધા બેઠા છીએ સરસ મજાનો મહોત્સવ ચાલી રહ્યો છે પહેલે દિવસથી જેટલા કોઈ સંતો આવ્યા એ બધા જ મંદિરને જોઈને આ મહોત્સવની વ્યવસ્થા જોઈને બધા જ ખૂબ સંતોએ આશીર્વાદની વૃષા કરી છે આજના દિવસે જ પૂજ્યપાદ કુંડળથી જ્ઞાનજીવન સ્વામી આવ્યા હતા એ પણ મહોત્સવને જોઈ શિબિરમાં આવ્યા હતા પણ બહુ રાજીથી એમણે પણ બધાને આશીર્વાદ અને બધાને ટકોર કરી આજે તો મોટા વડીલ સંતો બધા આવ્યા છે આ મહોત્સવ એની અંદર આ ગામના ભક્તોમાં ભગવાન સ્વામિનારાયણ વખતે જોધા ભરવાડ વગેરે ભરવાડ પરિવાર હતા એમણે ભગવાનને ખૂબ રાજી કર્યા હતા આ ગામની વિશેષતા એ છે કે ભરવાડ પરિવારમાં જે ભક્તજનોએ સેવા કરી છે ને એને પણ ઉત્સાહ અને આનંદ છે માટે પરિવારને તાળીઓથી વધાવી આપણા યજમાનો તો છે જ બધા પણ એમને જે આનંદ થયો એમને જે ઉત્સાહ થયો એને ઉમંગ થયો અને સત્સંગ પણ થયો વ્યસન પણ મૂક્યા ઘંઠીઓ પહેરી પૂજાઓ પણ લીધી છે માટે આ ગામમાં સત્સંગનો સારો વિકાસ થશે આ પ્રારંભમાં આપણે જોઈએ એમ બધાને બહુ આનંદ છે ઇંગ્લિશમાં કહેવત છે ફર્સ્ટ ઇમ્પ્રેશન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેશન બહુ સારી ઇમ્પ્રેશન પહેલાં જ ઉત્સવની અંદર આ મંડપ હું આવ્યો પહેલે દિવસથી આખો અકડે ઠાઠ મંડપ ભર્યો છે ક્યારે ખુરશીઓ ખાલી ન રહી બહુ બધાએ આનંદ કર્યો છે બધાને બહુ આનંદ આવ્યો માટે આ ગામની અંદર બહુ સત્સંગનો વિકાસ થશે આ ગામમાં ઘનશ્યામ મહારાજ જેવા ત્યાં વેઢોળની અંદર છે એવા લાડીલા ઘનશ્યામ મહારાજ ગોપીનાથજી મહારાજ એની પ્રતિષ્ઠા થશે ધર્મ ધર્મધુરંધર એક હજાર આઠ આચાર્ય મહારાજ આ ગામની અંદર પધારી પોતાના વરદ હસ્તે પ્રતિષ્ઠા કરશે ભગવાન સ્વામિનારાયણ શિક્ષા પ્રત્યે એમ લખ્યું આચાર્યને દત્તમ તેન પ્રતિષ્ઠિતમ આચાર્ય મૂર્તિ આપે અથવા તો પ્રતિષ્ઠા કરે એ ભગવાનનું સ્વરૂપ સેવવા યોગ્ય છે તો મહારાષિ પણ પધારશે સંતો બધા ખૂબ વધાર્યા માટે આ ગામના ભક્તોને બહુ આનંદ છે વિશેષ વાત એ છે કે હવે તમારી બધાની ફરજ થશે કે આપણા ગામની અંદર ઠાકોરજી આજે ગામમાં ઘેર ઘેર પધારશે ભક્તાશ્રી વાત કરીએ એમ ગામમાં મારા થાળ જમ્યા છે એને બસો વર્ષ ગયા બસો વર્ષે આજે ભગવાન ઘેર ઘેર ગલીએ ગલીએ ફરી અને ધાનવાસ કરી મંદિરમાં પ્રતિષ્ઠિત થશે વાલા ભક્તજનો તમને એક ટકોર એ કરવાની કે ભગવાન સ્વામિનારાયણનો એક સિદ્ધાંત તો કે અમારા આશ્રિત છે નિર્વ્યસની હોવા જોઈએ જે કોઈ ભક્તોને ઉત્સાહ ઉમંગથી છે ભાવ થયો છે ગુણ આવ્યો છે એ બધા જ ભક્તોને અમારું કરબદ્ધ નમ્ર નિવેદન છે કે દરેક ભક્તોએ વ્યસન કાંઈ ને કાંઈ નાનું મોટું હોય તો બધા ભક્તોએ છોડી દેવું વ્યસન આપણા જીવનની અંદર બહુ મોટું નુકસાન કરે છે અને આવા ઉત્સવ સમયાના પ્રસંગથી જ્યારે આપણે આનંદિત થયા હોય આપણા હૃદયમાં આત્માનું બળ આવ્યું હોય એ આત્માનો ખોરાક છે ભગવાનનો મહિમા સમજાય છે ત્યારે બધું છૂટી જાય મહારાજ કે પરીક્ષિત રાજાને જ્યારે યથાર્થ ભગવાનનો મહિમા સમજાણો ત્યારે આ ભારત દેશનું એમ કહેવાય ચક્રવર્તી સમ્રાટ રાજ્ય અને કરોડો સ્ત્રીઓ એમને છૂટી ગઈ એમ આપણા જીવનની અંદર ભગવાનનો યથાર્થ મહિમા સમજાય ત્યારે આપણા જીવનમાં વ્યસન તો કમસે કમ છૂટી જવું જોઈએ કોઈ પણ પ્રકારનું વ્યસન રહેવું જોઈએ નહીં વિશેષ વાત કે હવે કાયમ માટે મંદિરે જવું આપણા તુલસી દાદા છે હવે મંદિરના પૂજારી છે સમર્પિત થયા છે ને સ્વામીન પૂજારી તરીકે સ્થાપતા ગયા છે તો સરસ મજાની પૂજા કરશે તમારે બંને ટાઈમ સવારે હાંજે જવાનું કારણ કે પૂજારી એકલા હોય ને તો એને ફાવે નહીં પછી એને નગર સુરત સાંભળશે કે કુંડળ સાંભળશે એટલે પૂજારીની મદદમાં બધા ભક્તોએ હવાર હાંજ બપોરે રોંઢે જવાનું બે હવાનું ભગવાનના મંદિરમાં કથા વાર્તા સત્સંગ ગુણાતાન સમી કે મંદિરમાં બેઠા હોય તો અમથા બેઠા એમ ન માનું મંદિરમાં બેઠા એટલે જમપુરી ગરુબાત નરક ચોરાશી એની માટે લીતા તાણીએ છે એવું માનું માટે મંદિરમાં બધાએ બેસું ખાસ કરીને નિમચેષ્ટા થશે મંદિરની અંદર આરતી થશે સ્તુતિ પ્રાર્થના થશે એમાં ગામના ભક્તોએ બધા હાજરી આપવી એવું તમને બધા જ ગામના ભક્તોને નમ્ર નિવેદન છે માટે કાલથી ઠાકોરજી બિરાજમાન થઈ જશે ત્યારથી મંદિરની અંદર આ ગામની અંદર એક ધામ થઈ ગયું આ ગામ પ્રસાદીનું છે આ ગામને પાછ નદી છે પણ ઘેલો નદી છે અભિષેક થયેલું પાણી અહીંથી નીકળે છે માટે બધા જ ભક્તો ગામના બહુ ભાગ્યશાળી છો વિશેષ પ્રભુચરણ સ્વામીએ આ ગામમાં આવું મંદિર કરવાની હિંમત બાંધી માટે સ્વામીને આપણે તાળીઓથી વધાવીએ અને અમારે મદદ બહુ આપી હોય હું આપીએ મારા અમારા સ્વામી પણ સભામાં પધારી રહ્યા છે તો ભાનુ સામેને પણ તાળીઓથી વધાવીએ ગઢડાના બોર્ડ ગઢડાના ચેરમેન ગઢડાના સંતોએ ખૂબ જ આ ધામની અંદર બધાને મદદ કરી અને આવું સરસ મજાનું મંદિર નિર્માણ થયું માટે વાલા ભક્તજનો ખૂબ જ ભાગ્યશાળી છો આ ગામની અંદર ઠાકોરજી પધારી ગોપીનાથજી મહારાજ ઘનશ્યામ મહારાજનું સ્વરૂપની સ્થાપના થશે માટે બધા જ ભક્તો ખૂબ બળ રાખવું ખૂબ જ સત્સંગ રાખવો મંદિરે જાવું મંદિરની અંદર સરસ મજાનું નગારું ઝાલર તો મુકાઈ ગયા પણ તમારે આરતી બોલવા માટે જાવું બોલો સ્વામિનારાયણ ભગવાનની જય ગોપીનાથજી મહારાજની વાલે ભક્તજનો વિશેષ આ ગામની અંદર પ્રભુચરણ સ્વામીએ જે દાખલો કરીને આવું મંદિર બનાવ્યું છે એટલે એમના કારણ સ્વામી છે એના ઉપર બધા સંતો બહુ રાજી થયા કારણ સ્વામીએ અહીંયા રહી અને આ મંદિર કરવામાં ખૂબ જ મહેનત કરી છે કારણ સ્વામી નાના છે દેખન મેં છોટે લગે લેકિન ઘાવ કરે ગંભીર નાના હોવા છતાં એમણે પણ ગુરુ આજ્ઞાથી અહીંયા રહીને ખૂબ કારણ સ્વામી સેવા કરી છે સંતોએ સેવા કરી છે તમને આની અંદર દેખાડે છે પ્રભુચરણ સ્વામી પણ પાવડો લઈને સેવા કરે છે અમૃત સ્વામી કરે છે બધા સંતોએ ખૂબ દેહથી પણ સેવા કરી સુરતથી બધા ભક્તોએ ખૂબ દાન દીધું મંદિરમાંથી પણ આ ખૂબ સેવા કરી છે માટે આ મંડળને આપણે બધા તાળીઓથી વંદન કરીએ ખૂબ જ ભાગ્યશાળી છો આવા સંતોનો યોગ થયો છે જ્યારે સંત કૃપાએ સુખ ઉપજે કૃપાએ સરે કામ સંત કૃપાથી પામીએ પૂરણ પુરુષોત્તમ ધામ સંતોની કૃપા થાય તો આ લોકમાં આપણું સુખ્યા થઈએ અંતે ભગવાનના ધામને પામે માટે આ ગામના તમામ ભક્તો ગામથી આવેલા અમારે જીવરાજ ભગત પણ બીજી વખત આ સભાની અંદર આવ્યા છે બહુ મોટા ભક્ત છે દાન છે અને તાળીઓથી વધાવીએ આ ગામના અમે જે ઉતારો કર્યો છે એ ભગતે તો એનો બંગલો સંતોને હોંપી દીધો જ જ્યારથી સંતો આવ્યા ત્યારથી એમને બંગલે રહ્યા એમને બંગલે રહી અને આ મંદિરનું કાર્ય કર્યું છે આ ગામ જે ભક્તો છે એ બધા સમર્પિત છે માટે બધા જ ભક્તોને પણ આપણે તાળીઓથી વધાવીએ સેવા કરી છે એવા તન મન ધનથી એવા તમામ ભક્તોને અહીંના બિરાજમાન થનારા એવા ઘનશ્યામ મહારાજ અહીંયા બિરાજમાન થનારા ગોપીનાથજી મહારાજ આ બધા જ ભક્તોને ખૂબ જ તન મન ધનથી સેવા કરનારને ખૂબ ભગવાન સુખ આપે ખૂબ જ ભક્તિ ભજનનું બળ આપે ખૂબ જ સત્સંગનો વિકાસ થાય એ ભગવાનના ચરણમાં પ્રાર્થના કરીને વિનવું છું અસ્તુ ધન્યવાદ જય સ્વામી